આઈસ્ક્રીમ મેં મારી ક્રિએટિવિટી થી ચાનો આઈસ્ક્રીમ બનાવ્યું છે તો ચાલો બનાવીએ ચાનો આઈસ્ક્રીમ તો આ માટે ચાર ચમચા પાણી લઈશું અને તેમાં આપણે ત્રણ ચમચી પત્તી ચા નાખીશું અને આને આપણે ત્યાં સુધી ઉકાળીશું કે આમાં ત્રણ થી ચાર ચમચી જેટલું પાણી બચે તો જ આઈસ્ક્રીમમાં ચાની સારી ફ્લેવર આવશે તો લો આ ચાને આપણે એક કપમાં ગાળી લીધી છે હવે આપણે એક કપ ફૂલ ક્રીમ મિલ્ક ગરમ કરીશું અને એમાં ચાર ચમચી ખાંડ નાખીશું ફૂલ મિલ્ક એટલે અમૂલ ગોલ્ડ અથવા તો તમારું પસંદ કોઈ પણ ફૂલ ક્રીમ મિલ્ક યુઝ કરી શકો છો અને આમાં આપણે તૈયાર કરેલ ચાનું પાણી નાખીશું અને આને આપણે દૂધ ઘટ થાય ત્યાં સુધી ઉકાળીશું અને જુઓ આ ચા એકદમ ઘટ્ટ બની ગઈ છે અને આ ચા ગરમ હોય ત્યારે જ તરત જ આપણે જે ચા સાથે બિસ્કીટ લેતા હોઈએ નાસ્તામાં તે બિસ્કીટને આ બોક્સમાં કાઢી લઈશું મેં અહીંયા નવ બિસ્કીટ લીધા છે આપણે એટલા બિસ્કીટ લેવાના છે કે તે ચાને એબ્ઝોર્બ કરી શકે હવે આ ગરમા ગરમ ચાને બિસ્કીટ ઉપર રેડીશું અને તેને ઠંડી થવા દઈશું બિસ્કીટ ફૂલીને ચા એફોર્ક કરી લે ત્યાં સુધી તો જુઓ બિસ્કિટ ફૂલી ગઈ છે અને તે ચાને કરી લીધી છે હવે આપણે તેને ચમચી વડે સારી રીતે મિક્સ કરીશું હવે આ બોક્સને આપણે કવર કરી બે કલાક માટે ફ્રીઝરમાં મૂકી દઈશું તો હવે મેં અડધો કપ ફ્રેશ ક્રીમ લીધી છે તેને ફ્રીજરમાં રાખી એકદમ ચીલ્ડ કરી લીધી છે તો હવે આપણે તેને એક બાઉલમાં લઈ બ્લેન્ડ કરી લઈશું આ ક્રીમ બ્લેન્ડરને હોલ્ડ કરવા માટે ત્યાં સુધી આપણે તેને બ્લેન્ડ કરીશું પણ વધુ બ્લેન્ડ નહીં કરવું નહીતર ઉપર માખણ આવી જશે હવે આ ચા બિસ્કિટના મિશ્રણને આપણે બ્લેન્ડ કરેલી ફ્રેશ ક્રીમમાં મિક્સ કરી દઈશું અને ફરીથી આપણે આ બંનેને બ્લેન્ડ કરીશું તો આપણું આઈસ્ક્રીમ મિક્સચર રેડી છે તો આપણે તેને આઈસ્ક્રીમ મોલ્ડમાં રેડી દઈશું હવે આપણે આને ઢાંકીને બે કલાક માટે ફ્રીઝરમાં રાખી દઈશું બે કલાક પછી આપણે તેને આ રીતે કાટા ચમચી અથવા તો ચમચી થી સારી રીતે ચલાવી લઈશું હવે આપણે આને કલાક રાખી દઈશું અને આપણો આઈસ્ક્રીમ તૈયાર થઈ જશે તો આઠ કલાક થઈ ગયા છે અને આપણો આઈસ્ક્રીમ તૈયાર છે તો હવે આઈસ્ક્રીમ ને આ રીતે એક ડીશમાં કાઢી લઈશું આ રીતે મોલ્ડના બહારની તરફ છેડા ખેંચીશું અને આઈસ્ક્રીમ ઇઝીલી બહાર આવી જશે અને આપણે સેકેલ સિંગડાણાના ભૂકા વડે ગાર્નિશ કરીશું તો લવ તૈયાર છે ચાનો આઈસ્ક્રીમ તો જોતા રહો ગ્રીન કિચન પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો